सूरत के उदना इलाके में सिलिकॉन शॉपिंग्स में आंगड़िया फर्म में लूटपाट का मामला। पुलिस ने मुख्य आरोपी जोगिंद्र उर्फ जोगी गौड़ को पकड़ लिया। लूट और फायरिंग के आरोप में वांछित आरोपी जोगिंद्र गौड़ को पिस्तौल के साथ पकड़ा गया। इससे पहले 3 आरोपियों को गिरफ्तार किया गया था। पिछले 13 सितंबर को गिरफ्तार आरोपी वे उदना इलाके में सिलिकॉन शॉपिंग पर लूटपाट करने आए थे। उस समय आंगड़िया के फर्म के एक कर्मचारी पर घातक हथियार से वार करके उसे गंभीर रूप से घायल करके लूटने का प्रयास किया गया था, जिसमें पिस्तौल जैसे हथियार लेकर आता युवक सीसीटीवी में कैद हुआ था। फुटेज के माध्यम से वेरिफिकेशन किया गया था। गिरफ्तार आरोपी घटना के बाद फरार हो गया था। पुलिस ने मौके से आरोपी बल्लू सिंह राजू सिंह को उसी समय पकड़ लिया था। बाद में 2 अन्य आरोपियों को गिरफ्तार कर लिया गया था। फिलहाल इस मामले में आगे की पूछताछ जारी है। वारदात के मुख्य आरोपी के पास पिस्तौल कहां से आई, जिसमें उधना सर्विलेंस पुलिस द्वारा आगे की जांच की जा रही है। જોગેન્દ્ર ઉર્ફે જોગી ગૌડા એ ઓરિસ્સાનો રહેવાસી છે। પોલીસને એની બાતમી મળી હતી। એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી। પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા। ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું। એ વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એણે છુપાવી રાખ્યું હતું। એ વેપન પોલીસને મળી ગયું છે, પરંતુ એની સાથે જે 3 કાર્ટ્રીજ હતી એ કાર્ટ્રીજ હજી પોલીસને મળી નથી। એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશું। અગાઉ કેટલા આરોપી પકડાયા હતા? હાલ જે આરોપી પકડાયો છે અગાઉ કુલ 3 આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના 2 ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિનમાં એને લૂંટનો જ બનાવમાં એ સામેલ હતો। આ ઉપરાંત અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે। આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે બબલુસિંહ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઊભો હતો અને જે બબલુસિંહ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એનું ભાગવું પડ્યું હતું। એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા 3.5 માસથી પોતાની ધરપકડ ટાળતો હતો। આરોપી અગાઉ આ 2 પ્રકારના ગુનામાં સંડોવાયેલો જ હતો, લૂંટનો અને જ્યારે અમિતસિંહે ઉર્ફે અનિલ રાજપૂત એણે એક કાવતરું બનાવ્યું હતું કે જેમાં એ કાવતરામાં એણે બબલુસિંહને સામેલ કર્યો હતો અને આ લોકો એક ટોળકી બનાવી હતી જેમાંથી એ લોકોએ બિહારથી એક વેપન કબજે કર્યું મેળવ્યું હતું। આજે વેપન મેળવવામાં એમને મદદ કરનાર સાહિલ ઉર્ફે ગુડ્ડુસિંહ છે, આ વ્યક્તિની હજી ધરપકડ બાકી છે। બાકીના જે 4 આરોપીઓ હતા એમાંથી એક વ્યક્તિ છે ધ્રુવ નારાયણ સિંહ કરીને એક વ્યક્તિ છે ઉર્ફે ધીરુસિંહ, એણે ટીપ આપી હતી કે આ જગ્યાએથી તમે લૂંટ અથવા ચોરી કરી શકશો અને અહીંથી મોટો માલ તમને મળશે, આ પ્રકારની ટીપ એણે આપી હતી। આ પ્રકારે ખૂબ જ આયોજનપૂર્વક રીતના આ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। અગાઉ આ લોકોમાંથી 3 જણા અગાઉ જે લાજપોર જેલ ખાતે અગાઉના ગુનામાં જ્યારે સંડોવાયેલા હતા ત્યારે ત્યાં ભેગા થયા હતા અને લાજપોર જેલ ખાતેથી તેઓની મિત્રતા થઈ હતી। અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ જે પકડાયેલ વ્યક્તિ છે અમિતસિંહ ઉર્ફે અનિલ રાજપૂત એ અગાઉ ફટોદરાના એક ગુનામાં હતો અને ત્યાંથી તે પ્રવીણ રાઉત નામના એક ભૂતપૂર્વ મતલબ અત્યારે
એ વ્યક્તિ સાથે જોડાયેલો હતો અને એની ગેંગના કોઈ માણસ તરીકે એનું કંઈ ને કંઈ જગ્યાએ સંડોવણી હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી છે. પોલીસ વધુ ઊંડાણપૂર્વક આ બાબતે તપાસ કરી રહી છે કે હજી ખરેખર એનો એક્ટિવ રોલ કેટલો હતો અને અન્ય કોઈ લોકો પણ આમાં આ ગેંગ સાથે સંકળાયેલા છે અથવા એમની પાસેથી કોઈ પણ જાતની મદદ મેળવી રહ્યા છે એ બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે.